जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, मुरलीधर हाईस्कूल राजकोट थी हूँ महेश गोसाई आपनो फरी एक बार स्वागत करूँ छू। मित्रों, खूब सरस अभ्यास चाली रहो छो अने हजू पण आवी ज रीते आगळ ऊपर आपणे अभ्यास करता रहेशुं। आओ ने आओ साथ सहकार तमे बधा मने आपता रहेजो એટલે અમારો પણ ઉત્સાહ જળવાઈ રહે। આજે આપણે ધોરણ 9માં કાવ્ય 11ની વાત કરવી છે। બહુ મજા આવે એવું કાવ્ય છે। કાવ્યનું નામ પણ છે ખૂબ જ સરસ, મરજીવિયા, અને એ પૃથ્વી છંદની અંદર લખાયેલું કાવ્ય છે। તો પહેલાં મરજીવિયાનો અર્થ આપણે સમજવો પડશે કે મરજીવિયા કોને કહેવાય। तो कि जे मृत्युना मुखमाथी जीवता पाछा आवे एने मरजीविया कहेवाय। बीजी रीते कहेवू होय तो कही शकीए के मरता मरता पण जीवी जाय छे, मृत्युना मुखमाथी जीवता पाछा आवे छे, एटले मरजीविया। तो आवा मरजीविया कोने कही शकाय? तो कि जे समुद्रनी अंदर जई अने समुद्रमां पड़ेलो અણખૂટ ખજાનો મોતની પણ પરવા કર્યા વગર ત્યાંથી પ્રાપ્ત કરીને પાછા આવે એને મરજીવિયા કહેવાય। તો એક ઉત્સાહ ભરેલું, એક કર્મ કરવાની ભાવનાવાળું આ અદ્ભુત પ્રકારનું કાવ્ય છે। અને પૃથ્વી છંદ તમે લોકો હજી 9માં ધોરણમાં છો, 10માં ધોરણમાં આવશો ત્યારે આ છંદની વિશેષ સમજ આપણે આપીશું। પૃથ્વી છંદ શું છે એની નાની એવી એક વાત કરી દઉં કે જે બંધારણની દ્રષ્ટિએ 17 અક્ષર ધરાવે છે, બરાબર છે? અને એ 17 અક્ષરનું માપવાળું કાવ્ય પંક્તિનું તત્વ એટલે એને છંદ કહેવામાં આવે છે। બાકી વિશેષ વિસ્તૃત ચર્ચા 10માં ધોરણમાં આવશો ત્યારે આપણે કરીશું। આ કાવ્યના કવિની વાત કરી દઈએ। આ કાવ્યના કવિ છે પૂજાલાલ રણછોડદાસ દલવાડી। સાહિત્ય પ્રકાર સોનેટ। હવે વિદ્યાર્થી મિત્રો, બરાબર યાદ રાખજો, સોનેટનું ચોક્કસ બંધારણ છે। બીજા કાવ્યો, ગીત છે, એ બધા બંધારણ વગરના હોય છે, પણ અહીંયા સોનેટ કાવ્ય છે એ બંધારણ ધરાવે છે। કેવું બંધારણ? તો કે એની કાવ્ય પંક્તિ છે એનું ચોક્કસ માપ છે, અને એ માપ છે 14 પંક્તિનું। 14 પંક્તિનું બંધારણ ધરાવતું આ કાવ્ય એટલે સોનેટ। ચાલો કવિના જન્મની વાત કરી દઈએ। કવિનો જન્મ થયો હતો 17/6/1901માં અને અવસાન થયું હતું 27/12/1985ની અંદર। તો ચાલો કવિનો પરિચય પહેલાં પ્રાપ્ત કરી લઈએ। પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે। પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે, તેઓ કવિ તરીકે જાણીતા છે। તેમણે 1926થી શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં વસવાટ કર્યો હતો। પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્યગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને અધ્યાત્મ ભાવના કાવ્યો છે। તેમણે પ્રદેશપ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે। ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે। તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર જેટલા કાવ્યો છે એ બધા સોનેટ પ્રકારના છે। તેમણે બાળકાવ્યો અને કિશોર કાવ્યો પણ લખેલા છે। હવે જો બાળકાવ્યો કોને કહેવાય? તો કે જે 1 થી 14 વર્ષની ઉંમરની અંદર આવતા હોય એ બધા બાળકાવ્યોની અંદર આવી શકે છે, અને પછી શરૂ થાય છે કિશોરાવસ્થા, એટલે કે યુવાવસ્થા સુધીની, તો એ કિશોરાવસ્થા અને 18 વર્ષની ઉપર યુવાવસ્થા, એટલે બાળકાવ્ય અને કિશોર કાવ્યમાં આટલો તફાવત હોય છે। ચાલો ત્યાંથી આપણા આ કાવ્યની અંદર
જે વાત કરવામાં આવી છે એની સમજ મેળવી લઈએ. મરજીવિયા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે, જેની વાત હમણાં મેં કરી કે એનું બંધારણ છે 14 પંક્તિનું છે. સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવિયા કહેવાય છે. હવે સમુદ્રની અંદર જવું એટલે સ્વાભાવિક છે કે મોતના મુખમાં જવું, અને મોતના મુખમાંથી જીવતા બહાર આવી જાય એટલે એને આપ્યું નામ મરજીવિયા. બહુ જ સુંદર સરસ મજાનું નામ આપ્યું છે કવિએ. કારણ કે અગાધ એટલે પુષ્કળ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે, માટે જ એને મરજીવિયા કહેવાય છે. પ્રસ્તુત કાવ્યમાં ડર્યા વગર, અહીંયા આપણે જોડણીમાં થોડી ભૂલ છાપવામાં થઈ છે, ડર્યા વગર અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવિયાનું વર્ણન છે. પ્રિયજનોની આંખોમાં આંસુ છે, પણ મરજીવિયા એમ વારિયા વળે એવા નથી. એ દૃઢ નિશ્ચયી છે. અફાટ અગાધ વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે. હવે સ્વાભાવિક છે કે સમુદ્ર કેવો હોય, તો કે અફાટ હોય, જેને એમ કહી શકાય કે એની કોઈ સીમા નથી. અગાધ એટલે ખૂબ ઊંડો હોય, અને વિકરાળ એટલે ભયંકર હોય, ડરામણો હોય, આપણને બીક લાગી જાય. તો એ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે. સ્વાભાવિક છે કે સમુદ્રમાં મણિમોતીનો ખજાનો હોય જ છે, જે જાય એને ખબર હોય. મૃત્યુની મુખોમુખ થઈ ને મોતી લઈને બહાર આવે છે, અને ત્યાં સોનેટ પૂરું થાય છે. જીવનમાં જે દૃઢ નિશ્ચય રહી ને સાહસ કરે છે એને જ મોતીરૂપી ફળ મળે છે. એટલે અહીંયા એક મહેનતની વાત પણ કરી દેવામાં આવી છે કે જેને સાહસ કરવું છે એને સફળતા મળે છે, અને જેને સફળતા મેળવવી હોય એને સાહસ કરવું જ પડે. મોતીરૂપી ફળ મળે છે એ ભાવ આ સોનેટ દ્વારા વ્યક્ત થાય છે. અદ્ભુત પ્રકારનું સોનેટ છે. હવે એની વિશેષ સમજ આપણે કવિ તરીકે કોણ સોનેટના પિતા ગણાય છે એની વાત કરી દઈએ, તો કે ગુજરાતી સોનેટના પિતા તરીકે બકટ ઠાકોર છે. બકટ ઠાકોર એટલે કે બળવંતલાય કલ્યાણરાય ઠાકોર, આ એમનું પૂરું નામ છે, પણ એને ટૂંકમાં બધા બકટ ઠાકોર કહીને બોલાવે છે. તો એ ગુજરાતી સોનેટના પિતા તરીકે ઓળખાય છે. એટલે અહીંયા આપણા કવિએ સોનેટમાં ખૂબ સારો પ્રયાસ કર્યો છે કાવ્ય લખવા માટેનો. હવે વિદ્યાર્થી મિત્રો, સોનેટના પ્રકારો આમ તો આપણે જોઈએ છીએ કે 14 લીટીનું કાવ્ય એટલે સોનેટ કાવ્ય, બરાબર, 14 પંક્તિ એટલે સોનેટ. પણ સોનેટના 6 પ્રકાર છે, જોઈએ આપણે એક પછી એક. અહીંયા મેં લખીને તમારી સામે મૂક્યા છે. પહેલું છે શેક્સપિરિયન સાહિત્ય, બીજું છે પેટ્રાર્સન અથવા ઇટાલિયન કહી શકાય, ત્રીજું છે સ્પેન્સેરિયન, ચોથું છે મિલ્ટોનિક, પાંચમું છે ટેરઝારીમાં, અને છઠ્ઠું છે કર્ટલ સાહિત્ય. તો આટલા પ્રકારના આપણને સોનેટ મળે છે. આપણે મોટે ભાગે શેક્સપિરિયન સાહિત્ય નામના સોનેટ વધારે મળે છે. એનું બંધારણ જુઓ, અહીંયા નીચે આપ્યું છે મેં કે ચાર 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 અને પ્લસ 2, એટલે 4 × 12 અને 2 × 14, તો આપણું આ શેક્સપિરિયન સાહિત્ય. પછી પેટ્રાર્સન અને ઇટાલિયન છે એ છે 8 + 6 એટલે કે 14, અને સ્પેન્સિરિયન જે છે એ 6, 6 અને 2ના હોય છે, એટલે ટોટલ બધાના થશે 14. અને બાકીના જે આવે છે અનિયમિત હોય છે, નક્કી નથી હોતું, પણ 14 લીટી ફાઇનલ હોય છે, 14 પંક્તિ બધામાં હોય. એટલે આપણી પાસે અત્યારે જે છે એ 4 + 4 + 4 + 2 વાળું, બરાબર. એટલે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો એક એક પંક્તિ અને તેનો અર્થ છે એ આપણે સમજતા જઈએ. પહેલી પંક્તિ જોજો, કાવ્યનું પઠન કરીએ ત્યારે એમાં ઉત્સાહ હોવો જોઈએ. કરવા ખાતર પઠન નથી કરવાનું. હા, ઘણા લોકો શું છે, કરવા ખાતર પઠન કરી જતા હોય છે. એટલે કાવ્યનું પઠન કઈ રીતે થાય છે એને બરાબર સમજજો. સમુદ્ર ભણી ઉપડિયા કમરને કસી રંગથી, અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના, પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી,
महारण तणी दिशा पर ठरी बदी चाहना। तो आ रीते भावपूर्वक अने जोशपूर्वक एनु पठन थवु जोईए तो आपणे एनी एक एक शब्दनी समझ प्राप्त थाय, एक एक लीटी बराबर आपणे एने समझी शकीए। हवे जो एनो अर्थ समझिए कि समुद्र भणी उपड़ी आ कमर ने कसी रंग थी। कमर ने कसवी एटले के दृढ़ निश्चय करो, कमर ने कसी ने बांधवानी वात नथी बराबर, पण दृढ़ निश्चय करवानी वात छे। केवो निश्चय? के टेकीला मरजीविया उत्साह थी डगला भरता समुद्र तरफ उबड़िया। अने बीजे बीजी पंक्तिनो अर्थ छे, पहला पंक्तिनी वात करी दूं के अटंक मरजीविया डग भरंत उत्साह, एटले के तेओ आनंद में आवी हिम्मत थी काम करवा तैयार थया छे, बराबर छे। त्रीजी अने चौथी पंक्ति पहला बोली जाऊं छूं के प्रदीप्त नयनो अथाग बड़ उभरे अंग थी अने महारणव तणी दिशा पर ठरी बदी जा। तो एना अर्थनी वात करी दईए कि एमनी आँखों उत्तेजित थी, एटले के उत्साह तो एनी आँखों अने एना अंगनी अंदर अतिशय ताकात उभराती हती के गमे थाय समुद्र में जवुं छे। भले समुद्र गमे एवी गर्जना करतो होय, एटले के महारणव एटले के मोटी गर्जना करनारो, એટલે લખ્યું છે અહીંયા કે મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ એમની બધી ચાહના એટલે કે ઈચ્છા સ્થિર થઈ હતી। ગમે થાય સમુદ્રમાં જવું છે અને મણિક મોતીનો કોષ લઈને બહાર આવવું છે। તો મિત્રો ખૂબ જ ઉત્સાહ ભરેલું આ કાવ્ય છે। ત્યાંથી બીજી પંક્તિમાં આપણે આગળ વધીએ, કાવ્ય પંક્તિનું પઠન કરીશ પહેલાં। ડરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડ ફો કાં ભલા, કહીથી વળવી વિનાશ કર આંધળિયા ભલા, પરંતુ દૃઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા। ન વળ્યા, એને જવું જ હતું। હવે સ્વાભાવિક છે કે આપણે આપણા ઘરમાંથી આવો સાહસરૂપી કોઈ વિષય લઈને બહાર જતા હોય, કામ કરવા જતા હોય, તો ઘરના સ્વાભાવિક છે કે બધા ડરવાના છે, આપણને શિખામણ પણ દેશે કે બેટા આ કાર્ય અઘરું છે, ન કરાય, આમાં આટલા આટલા જોખમ રહેલા છે એમ। અહીંયા આ મરજીવિયાને એના કુટુંબીજનો રોકવા માટેનો પ્રયાસ કરે છે કે તમને આ આંધળી બલા ક્યાંથી વળગી, નથી જોતો ખજાવાનો, પણ જે મરજીવિયા છે એ મૃત્યુના મુખમાં જવા પણ તૈયાર થઈ જાય। અને જ્યારે એ સફળ થઈને આવે ને ત્યારે લોકો તાલીઓથી એને વધાવશે, પણ પહેલાં એને ના પડશે, કારણ કે સંતાન કોને વાલું નો। પણ ખરેખર સંતાન જો સાચી કોઈ આવી રીતે મહેનત કરવા માંગતો હોય, સાચું સાહસ હોય એનું, તો આપણે એને રજા આપવી જોઈએ, એને છૂટ દેવી જોઈએ। હા, સાવ ગાંડપણું ભર્યું એવું હોય તત્વ તો આપણે ના પાડી શકીએ, પણ જેમાં સાહસ સાથે સિદ્ધિ રહેલી છે તો એમાં ખરેખર આપણે એને હા પાડવી જોઈએ। આપણે બધા ડરી જઈએ છીએ, એટલે એક વાલી તરીકે મારી પણ નમ્ર વિનંતી છે દરેક વાલીઓને કે તમારા બાળકને સાહસ કરતું હોય તો કરવા દેજો, સારા કાર્ય માટે સાહસ કરવા દેશો, બાકી જન્મ મૃત્યુ આપણા હાથમાં નથી, એ તો ઉપરવાળાના હાથમાં છે। એટલે સારું કાર્ય હોય, શ્રેષ્ઠ કાર્ય હોય તો એમાં એને રજા આપજો, એને પરવાનગી આપજો। તો એનો અર્થ સમજી લઈએ કે મરજીવિયાને સમુદ્ર તરફ જતા જોઈ એમના પ્રિયજનો ડરી ગયા। એમાં ઘરના સભ્ય પણ હતા, મિત્રો પણ હતા અને સગાવાળા પણ હતા। હવે આવું કાર્ય કરવા જાય સ્વાભાવિક છે, એટલે ડર લાગે, એટલે ઘરના બધા લોકોના આંખમાં આંસુ આવી ગયા, એટલે તેઓ સજળ આંખે એમને જતા રોકવા એમની સામે ઊભા રહી ગયા કે જાઓ માં તમે ઊભા રહ્યો, નથી જવું, અમારી વાત માનો। એમણે સલાહ આપી કે નાહકનું શા માટે તમારું જીવન ગુમાવો છો, નાહક એટલે નકામું, હજુ તો તમે નાના છો, યુવાન છો, ઘણું બધું તમારે હજી જીવવાનું બાકી છે। તોય એ લોકો પાછા વળતા નથી, આ અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી, એટલે કહે છે કે આ તમને આવી આંધળી બલા વિચાર વગરની આ તમને ક્યાંથી વળગી, ન કરાય આવું। પરંતુ દૃઢ નિશ્ચયી મરજીવિયાને સમજાવ્યા છતાં તેઓ માન્યા નહીં, કારણ કે અટંક હતા, અટંક એટલે ટેકીલા,
એને એક નિશ્ચય કરી લીધો હતો કે મારે આ કાર્ય કરવું જ છે, પછી કદાચ મૃત્યુ આવી જાય, ભૂલાવી જાય, એટલે વાર્યા વળતા નથી. ત્યારે આપણને એમ લાગે કે એને એની માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, પણ ખરેખર કુદરત એનો સાથ આપવા માટે એની સાથે છે. એને એની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યું, પોતાનું એક દૃઢ નિશ્ચય પણ બતાવ્યું છે. હવે જો એ એના માતા પિતાની, સગાવાલાની, મિત્રની બધાની સલાહને અવગણી અને સમુદ્ર તરફ આગળ વધે છે, પછી શું પરિણામ આવે છે? જો ત્રીજી પંક્તિની આપણે વાત કરી દઈએ. ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે, તરંગ ગીરી માળશા ઉછળતા ઉરે આથીડા, હઠિયા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, અગાધ જળમાં પ્રવેશ કીધકાળ ને ગહવરે. કેવી અદ્ભુત વાત! અફાટ વિકરાલ રત્નાકર ગરજતો હતો. રત્નાકર એટલે સમુદ્ર, અને ત્યાં એના એના મોજાઓ, એના તરંગો તો કે પર્વત જેવડા જેવડા ગિરિમાળ ઉછળતા હતા, ને બધા એમના હૃદય ઊળ એના ઉપર આયછડા એટલે કે પછડા. છતાંય હઠિયા ન લવતોય, થોડું લવ એટલે થોડું પણ પાછું ન હેઠાય, અને બધા એકસાથે કૂદી પડ્યા. ક્યાં? તો કે સમુદ્રની અંદર. હવે સમુદ્રનું જળ તો અગાધ, અગાધ એટલે કે એટલું બધું ઊંડું, એટલું બધું પુષ્કળ કે એનો એનો આપણે કોઈ ક્યાસ ન કાઢી શકે, એનું માપ ન કાઢી શકે, અને એ પ્રવેશ કરી દે છે કાળના મુખની અંદર. ગહવરે એટલે મુખની અંદર, કાળ એટલે મૃત્યુ, મૃત્યુના મુખમાં પ્રવેશ કરી લીધો. કારણ કે સમુદ્રમાં જવું એટલે મૃત્યુનું મુખ સમજવાનું. અર્થને ફરી પાછો સમજીએ. તેઓ અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા, અને ગિરિમાળ સાથે મોજા અફડાય એમ એમના હૃદય ઉપર મોજા અફડાયા, પર્વત જેવડા જેવડા, તો પણ તેઓ સહેજ પણ ખસ્યા નહીં, પાછા ન હેઠા, અને આ સર્વે સાહસિકો સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા, અને જાણે કે કાળના મુખની અંદર, કાળની ગુફાની અંદર એને પ્રવેશ કરી લીધો, એમાં એ દાખલ થઈ ગયા. કેવી અદ્ભુત વાત! તો અહીંયા તમે જુઓ, ત્રણ પંક્તિના અંતરા છે, આપણે જોયા તો ચાર ચારના આવ્યા, એટલે ચાર તેરીને બાર લાઈન થઈ ગઈ. હવે આપણે બે લાઈનવાળી છેલ્લો અંતરો છે એને આપણે સમજવાનો છે. જોઈએ. ખુંદ્યા અતડના તમોમય તળો, અને પામ્યા અખૂટ અણમોલ કોષ, લઈ બહાર આવ્યા. જો સાહસ કર્યું તો સિદ્ધિ મળી, સાહસ વિના સિદ્ધિ ન મળે. ઘરે બેઠા રહેવાથી સમુદ્રના મોતીના ખજાના ઘરે ન આવી જાય. ખાલી કલ્પના કરવાથી કે મને મોતીનો ખજાનો મળી જાય, કલ્પનાથી કાંઈ થતું નથી. હા, કલ્પના કર્યા પછી એના માટે પ્રયાસ કરવો પડે છે. એ આ મરજીવિયાની છે. એટલે એના અર્થની વાત કરી દઈએ કે તેઓ મૃત્યુના અંધકારમય તળિયા ખૂંદી વળ્યા. જો તમોમય, તમ એટલે અંધારો, તમો એટલે અંધારો, અતળ એટલે જેનું તળ નથી. દરિયાનું તળ કેમ પ્રાપ્ત થાય? અસંભવ છે, એટલો ઊંડો છે દરિયો. એટલે એ અતળના તમોમય અંધકારમય તળિયાઓ છે એ ખૂંદી વેળા, ફરી વેળા બધે સમુદ્રના તળિયે જઈને, અને ત્યાંથી એ પામ્યા એટલે કે પ્રાપ્ત કર્યો અખૂટ એટલે ખૂટે નહીં એવો, અણમોલ એટલે કે જેનું કોઈ મૂલ્ય ન આંકી શકાય એટલો કિંમતી, અને કોષ એટલે ભંડાર, એ લઈને બહાર આવ્યા. એ મણી મોતીનો ખજાલો લઈને બહાર આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, જો એના માતા પિતાએ એને વાર્યા હતા અને માની ગયા હોત, વળી ગયા હોત, તો આ મોતીનો ખજાનો એને મળત? તો કે ના, ન મળત. મળ્યો ક્યારે? એને સાહસ કર્યું એટલે. એટલે આપણે પણ આપણા જીવનની અંદર સાહસ કરવું પડશે, અને સાહસ વિના સિદ્ધિ નથી મળતી. સિદ્ધિ મેળવવા માટે પસીનો પાડવો પડે, મહેનત કરવી પડે છે. અને એટલે તો આપણે કહીએ છીએ કે સિદ્ધિ તેને જે વરે જે પરસેવે નહાય. પરસેવો વાળવો એટલે મહેનત કરવાની છે. હો, ઘરની અંદર પંખા બંધ કરી, બારી બારણા બંધ કરીને બેસી જવાથી પરસેવો વળે, પસીનો વળે, તો એનાથી સિદ્ધિ ન મળે. સિદ્ધિ એટલે સફળતા. સફળતા પ્રાપ્ત કરવા માટે આવી રીતે આ મરજીવિયાની જેમ આપણે મહેનત કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા મહેનત કરો જ છો, હજુ જેમ જેમ તમે મોટા થતા જશો એમ એમ તમને આની માહિતી વધારે મળતી જશે કે કેવી મહેનત કરવી જોઈએ.
कई मेहनत से अपने सफलता अपावे ए मेहनत प्रमाणे तमारे आगळ उपरनो जीवन छे ए जीववानो प्रयास करवानो छे। तो विद्यार्थी मित्रों आजे आ काव्यनी समझ आपणे अहीं पूर्ण करीए छे। वळी नवा विषय साथे ફરીથી મળીશું ત્યારે ફરી પાછી આવી જ કોઈ વાત લઈ અને આપણે વાત કરીશું। અને અહીંયા આ કાવ્યની સમજ પૂર્ણ થઈ છે, અલગથી એના પ્રશ્ન જવાબ અને વ્યાકરણ તમને આપવામાં આવશે, એ તમારે તમારી પ્રશ્ન જવાબની બુકની અંદર સારા અક્ષરે ઉતારી લેવાના છે। ત્યાં સુધી મને રજા આપશો। જય શ્રી કૃષ્ણ, જય ગુજરાત।